હાલોલ જીઆઈડીસીમાં 700 પ્લાસ્ટિક યુનિટ બંધ થતા હજારો કામદારો જીઆઈડીસી ખાતે ભેગા થઈને પોતાની રોજગારી બચાવવા સરકારને રજૂઆત કરવામાં આવી. હાલોલ જીઆઈડીસીમાં 700 જેટલી પ્લાસ્ટિકની કંપનીઓ બંધ થતા કેટલાક પરિવારોની રોજગારી છીનવાઈ ગઈ છે. સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે હાલોલ જીઆઈડીસી વર્ષોથી પ્લાસ્ટિક ઉદ્યોગનું હબ છે. ગુજરાત સહિત પૂરા દેશમાં પ્લાસ્ટિક ઝબલા બનાવી મોકલવામાં આવતા હતા, પરંતુ સરકાર દ્વારા જુલાઈ માસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવામાં આવતા 700 કંપનીઓના માલિક સહિત હજારો કામદારોને અસર પડી છે. મહિલાઓ સહિત અંદાજિત 50,000 કામદારોની રોજગારી વગરના બેકાર થઈ જશે નો ભય ગરીબ કામદારના પરિવારમાં પ્રસરી જવા પામ્યો છે. આ યુનિટ બંધ થવાથી સરકારને પણ કરોડો રૂપિયાની આવક ગુમાવી પડશે. આ પણ એક ગંભીર હકીકત છે. હાલોલ ખાતે આ સ્મોલ સ્કેલ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ 700 યુનિટમાંથી જીએસટી પેટે સરકારને અંદાજે 25 કરોડની આવક થાય છે અને દર મહિને લાઇટ બિલો પેટે એમવીજીસીએલને અંદાજે 12 કરોડની આવક થતી હોય છે. આ યુનિટમાં કામ કરતા કારીગરો તેમજ પેકિંગમાં કામ કરતા 50% મહિલાઓ સામેલ છે. આ તમામ રોજગારી ગુમાવી એવી ભયભીતી પરિસ્થિતિ શરૂ થવા પામી છે. ત્યારે આજ રોજ હાલોલ જીઆઈડીસી ખાતે હાલોલ પ્લાસ્ટિક એસોસિએશન સહિત મોટી સંખ્યામાં કામદારો સરકારો સુધી આ વાત પહોંચે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પ્રિતેશ દરજી, ZSTV, હાલોલ. રોજગારી પર બધાને અસર પડશે અને જો અચાનક બંધ કરવાથી મારું પરિવાર પણ રોજગારી વગરનું થઈ જશે. બાળકોની ફી ભરવાની અને ઘરભાડું પણ ભરવાનું છે. રોજગારી વગર રોજનું કમાયેલું રોજનું ખાવાનું હોય છે. માટે અચાનક બંધ ના કરો અને 75 માઇક્રોન સુધી ચલાવો, તક આપો. શું નામ તમારું?